नमस्कार मित्रों, मित्रों हूँ छूँ आपनो महीपसी चौहान। मित्रों छेल्ला दिवसथी घणा समयथी आपणे रोड बाबते लाइव चलाई रह्या छीए अने घणा लोको एक क्वेश्चन पूछे छे कि महीपसी तमारे शू छे। कौभांडो थाय छे तो पहेला भी कौभांडो थता हता अने भविष्यमां भी थवाना छे, पण एमां तमारे शू? तो मैं खरेखर विचार्युं कि खरेखर आनी अंदर मारे शू, तो चर्चानो विषय बन्यो। मित्रों आजे खूब ज मजा करवानी छे, जोड़ाता रहेजो। आपणे सामान्य पब्लिकने आजे जोड़वाना छे, एकदम वॉकिंग लोको जेने खबर नहीं होय कि आपणे आजे साना बाबतमां विडियो बनाई रह्या छीए। एक सीम्पल सवाल, जेटला पण मित्रों आपणी साथे जोड़ी गया छे, मित्रों शेर करता जजो, मजा करवानी छे। सवाल सीधो ए छे, जेटला पण व्यूअर्स मित्रों छे, मित्रों शू तमे टेक्स भरो छो खरा? पहेलो सवाल ए छे। अने बीजो सवाल ए छे कि गुजरातनी अंदर के भारतनी अंदर जेटली पण जग्याए आपणे रोडना कौभांडो बताया, એ રોડના કૌભાંડીમાં જેટલા પણ પૈસા ગયા સરકારના, એની અંદર તમારો હિસ્સો છે ખરો? તમારા પૈસા ગયા છે ખરા કે તમને નુકસાન થયું છે ખરું? તો એ બાબતની સીધી ચર્ચા લોકો સાથે આપણે અહીંયા આગળ જે લોકો જઈ રહ્યા છે એમની સાથે કરીશું। અને સીધો સવાલ તમને, તો તમારે કોમેન્ટમાં પણ એનો જવાબ લખવાનો છે કે શું તમે ટેક્સ ભરો છો ખરા। મારો સવાલ સીધો તમામ મિત્રોને, અને આ પૂછવાનો સવાલનું કારણ શું છે એની ચર્ચા આપણે પછી કરીશું। તો આપણે લોકો પાસે જઈએ સીધા। काका टैक्स भरो छो? टैक्स नहीं भरता? टैक्स भरो छो? ना ना बोलो, खाली हाँ के ना को, हाँ के ना को ने। खाली एक सवाल एवो छे के जे रोड बने छे, रोड वर्ष नी अंदर तूटी जाय छे, कौभांडो थाय छे करोड़ों रुपया नी अंदर, तो तमने एवुं लागे छे खरुं के एनी अंदर तमारा पैसा गया? बधाना जवाना छे, है ना, तमारा गया एवुं लागे छे खरुं काका? ना भाई, हुं नहीं भरता। टैक्स नहीं भरता भाई? टैक्स भरो छो? નહીં ભરતા? સુનાવું તમારું ભાઈ, ટેક્સ ભરો છો તમે? નહીં ભરતા? એટલે રોડ ની અંદર કોઈ કૌભાંડ થાય એટલે તમારે કોઈ લેવા દેવા નહીં? અરે અમને ટેક્સ, આપણે ટેક્સ ભરતા નહીં એટલે આપણે કોઈ લેવા દેવા નહીં? મજા રાખજો મિત્રો, જોડાયેલા રહેજો। વોકિંગ લોકોને પૂછીએ, રેન્ડમલી પૂછીએ કે, અને પ્રશ્ન પૂછવાનું કારણ બી તમે થોડી 10-1 મિનિટ રાહ જોજો। કાકા ટેક્સ ભરો છો? ટેક્સ ટેક્સ ભરો છો? ઇન્કમ ટેક્સ ચાલો મિત્રો, થોડા રિક્ષા વાળા પૂછીએ કે ટેક્સ ભરે છે? ટેક્સ ભરો છો? ભરો છો? કેટલો? જે સરકારનો, એટલે કેવી રીતે ભરો છો? વેરી ગુડ, વેરી ગુડ। શું નામ તમારું? અબ્દુલ સમદ। મિત્રો એક ભાઈ કદાચ મારી વાત સમજી ગયા, ટેક્સ ભરો છો? રિક્ષાનો, રિક્ષાનો એવું નહીં, ટેક્સ ભરો છો ભાઈ? નહીં, નહીં ભરતા। ટેક્સ ભરો છો ભાઈ? ભરો છો ને? કૌભાંડો થાય છે, જે પૈસા વેડફાય છે, આપણે લોકો ગર્વથી વાતો કરતા હોઈએ છીએ, મજા કરતા હોઈએ છીએ, હસતા હોઈએ છીએ અને ખૂબ જ જોર જોરથી ચર્ચા કરતા હોઈએ છીએ કે ભાઈ મારે શું? કોઈ કરોડો રૂપિયાના કૌભાંડો આવતા હોય છે તો એની અંદર આપણે બોલીએ કે પેલા આટલા કરોડનું કંડ નાખ્યું, પણ એ પૈસા કોના? એક સવાલ કાકા, કાકા આ બાજુ ટેક્સ ટેક્સ ભરો છો? નહીં ભરતા? આ લારીવાળા ભાઈ કે છે હું ટેક્સ નહીં ભરતો, કદાચ એમને આપણે શું સમજાવવાનું છે એ પૂછવાનું છે। કાકા ટેક્સ ભરો છો તમે? તમે બી પૂછો ને, ટેક્સ ભરો છો તમે? નહીં ભરતા? કાકા તમે ટેક્સ ભરો છો? નહીં ભરતા? માસી ટેક્સ ભરો છો? માસી ના હોય ટેક્સ? માસી આ જે નેતાઓ કરોડો રૂપિયાનું કર નાખે છે, કોન્ટ્રાક્ટ કરો આ રોડના પૈસા ખાઈ જાય છે, એવું લાગે છે એની અંદર આપણા પૈસા છે? તો છે જ ને, તો તમે તો ના પણ કે તમે ટેક્સ નહીં ભરતા? ટેક્સ નહીં ભરતા તો એ જ ને, એટલે કોના પૈસા કોના? તો આપણે લઈએ છે ને, ટેક્સ નહીં લેતા, ભાડું લે છે, બધું લે છે, ટેક્સ માં આવ્યું ને? વેરી ગુડ, વેરી ગુડ માસી, વેરી ગુડ। તમે ટેક્સ ભરો છો? નહીં ભરતા? તો માસી તો ટેક્સ ભરો છે એવું કે છે? હા તો એ તો ભરે જ છે ને, ભરે છે એ 50 રૂપિયા ભાઈ। ટેક્સ ભરો છો તમે? કોઈ ભી ટેક્સ ભરતી હો? નહીં ભરતે?
ठीक है, धन्यवाद। समझवारी वस्तु छे काका, टैक्स भरो छो? टैक्स भरो ने? नहीं भरता। तमे टैक्स भरो छो? हां भरते। कोई भी टैक्स एनी कई भी भरता होय भरयो होय? नहीं भरता। नहीं भरता ने? तो लगभग आपणे रेंडमली हाल નડિયાદની અંદર લગભગ 30 જણા 40 જણાને આપણે પૂછ્યું છે કે ભાઈ તમે ટેક્સ ભરો છો ખરા, અને રોડના જે ગફલાઓ થાય છે કે વોટએવર દેશની અંદર જેટલા પણ કૌભાંડો થાય છે એ કૌભાંડોના પૈસા કોના? તો લગભગ બધા કહે છે મારે શું લેવા દેવા, અમારા પૈસા તો છે નહીં। તો મજાનો પ્રશ્ન અહીંયા આગળ આવે છે અને એની આપણે વિગતવાર ડિટેલ સાથે બતાવીએ। શેર કરજો મિત્રો। મેઇન આજનું ફેસબુક લાઈવ કરવાનું કારણ છે કે તમારી અંતરાત્માને જગાડવી અને તમને એનો ખ્યાલ આવે કે હું જે આજે જે સમજાવવા માંગુ છું એનું પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે। તો ચોક્કસ તમને બેસીને આ બાબતની વિગતવાર માહિતી આપીશ। તો આપણે તમે જોયું કે રેન્ડમલી આપણે 40-50 લોકોને રેન્ડમલી પૂછ્યું કે તમે ટેક્સ ભરો છો ખરા, તો બધા 98% લોકોનો જવાબ હતો ના, અમે ટેક્સ નથી ભરતા। તો એ લોકો સાચા હતા, એ લોકો તદ્દન ખોટા હતા। અને જેટલા પણ મિત્રો મારા વ્યુઅર્સ જે કોમેન્ટમાં લખી રહ્યા છે કે ભાઈ અમે ટેક્સ નથી ભરતા કે ભરીએ છીએ, મિત્રો એક વાત કહું, તમે ટેક્સ ભરો છો। ટેક્સના બે પ્રકાર છે, ડાયરેક્ટ ટેક્સ અને ઇનડાયરેક્ટ ટેક્સ। અને જેટલી પણ ગવર્મેન્ટની ટેક્સની આવક છે એની અંદર લગભગ 50% હિસ્સો ઇનડાયરેક્ટ ટેક્સનો પણ છે। અને ડાયરેક્ટ ટેક્સ ડેટ મીન્સ કે જેટલા લોકો સીધો ટેક્સ સરકારને ભરે છે, અને 50% જે આપણા જેવા લોકો જે સીધો ટેક્સ નથી ભરતા પણ આપણે કોઈ વસ્તુ ખરીદીએ છીએ, કઈ શોપિંગ કરીએ છીએ કે કઈ બી વસ્તુ એની અંદર તમારે ટેક્સનું પ્રમાણ છે તો એ આપણા ટેક્સના પૈસા છે, એટલે કે ટેક્સ આપણે એ ભરીએ છીએ। જેટલા પણ મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છે એ તમામને કહીશ કે તમે ટેક્સ ભરો છો, તમે તમારા ઘરની અંદર એક ટૂથપેસ્ટ લો છો 10 રૂપિયાની, એની અંદર પણ ટેક્સનો હિસ્સો છે। તમે 20 રૂપિયાનું, 5 રૂપિયાનું કે એક નાની સોય પણ લો છો એની અંદર ટેક્સનો હિસ્સો છે। અને ડેટ મીન્સ આ દેશની અંદર જે પણ વિકાસ થઈ રહ્યો છે, જે વિકાસના પૈસા છે એ પૈસાની અંદર તમારો હિસ્સો છે। તો જે પણ લોકો કૌભાંડોની વાતો જે ખૂબ જ ખુશી મજાથી વાતો કરે છે કે આટલા કરોડનું પહેલાં એ કરી નાખ્યું, મજા કરતા કરતા શરમ કરજો જરાક, કારણ કે એ આપણા પૈસા છે, દુઃખ સાથે વાત કરજો। જ્યારે પણ ક્યારે કોઈ કૌભાંડની વાત આવે, કોઈ ગફલાની વાત આવે, ભ્રષ્ટાચારની વાત આવે ત્યારે તમને દુઃખ થવું જોઈએ, એ તમારા પૈસા છે। અને તમને એવું લાગે છે કે તમારા પૈસા આવી રીતે કોઈ લૂંટી જાય તો તમને આનંદ થાય, તમે ગર્વથી આવી રીતે વાતો કરો, હસતા હસતા વાતો કરો? આ દેશની સંપત્તિની રક્ષા કરવી એ આપણા તમામ નાગરિકોની ફરજ છે, આપણો નાગરિક ધર્મ છે। તો વધારે આજે એટલી જ વાત કરીશ આ વિડીયોના માધ્યમથી, હું જે શું કહેવા માંગુ છું એ તાત્પર્ય કે આ દેશની અંદર કૌભાંડો રોકવાની જવાબદારી તમારી છે, કેમ કે એ પૈસા તમારા છે। કોઈ નેતાના બાપની જાગીર નથી, કોઈ સરકાર પોતાના બાપના પૈસાથી નથી આપતી, એ આપણા તમામ લોકોના પૈસા છે। રોડ બને, રસ્તા બને, ગટર બને, જે પણ સુવિધા બને એની અંદર જે ભ્રષ્ટાચાર થાય એનો અટકાવવાની જવાબદારી આપણી છે, કેમ કે એ આપણા પૈસા છે। તો વધુ વાત ના કરતા ફક્ત આટલું જ કહીશ, વિડીયો શેર કરજો, આપણે ટેક્સ ભરીએ છીએ, આપણા પૈસા બચાવવાની જવાબદારી આપણી। ધન્યવાદ।